પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના જીવનમાં મહાપ્રભુજીની બેઠકનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વ છે સમગ્ર ભારતમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યની કુલ ચોર્યાસી બેઠકો આવેલી છે જેમાંની છપ્પનમી બેઠક તરીકે જામનગરની મહાપ્રભુજીની બેઠક સમગ્ર ભારતમાં જાણીતી છે ગઈકાલે રવિવાના અન્નકૂટના દર્શનનો લગભગ 15 થી 20000 વૈષ્ણવોએ લાભ લીધો હતો આ પ્રસંગે મહાપ્રભુજી બેઠકના વ્યવસ્થાપકોએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યું હતું જેમાં પણ ઘણા વૈષ્ણવોએ રક્તદાન કર્યું હતું વૈષ્ણવ મનોજભાઈ મણિયારાને ધારાબેન આશરે આ મહોત્સવ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ સાઉથ રાજસ્થાન બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટની નો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ રાજસ્થાનનો કોટા સ્ટોન આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ હાથ મોડેલિંગ ધાર પાલિશ પેલ પાલિશ અને અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો શ્રી ઉમિયા માર્બલ જામનગર રાજકોટ હાઈવે હીરો બાઇક ના શોરૂમની સામે ઓવરબ્રિજ નીચે જામનગર જગદીશભાઈ પટેલ મોબાઈલ ચોરાણું બસો અઠ્યાસી સો પચીસ અને વલ્લભભાઈ પટેલ મોબાઈલ નવ્વાણું સાતસો પંચ્યાસી ત્રેસઠ ત્રેપન આઠ જી હા શ્રી ઉમિયા માર્બલ જામનગર આજે મહાપ્રભુજીની બેઠકનો અનકોટ છે અને અહીંયા દર રવિવારે દરેક વૈષ્ણવજનો અહીંયા દંડવટ કરવા આવતા હોય છે અને ખાસ કરીને આ અનકોટ માટે થઈને જે વ્યવસ્થા છે એ ચંદ્રેશભાઈ પાલેજાની ટીમ બહુ સરસ કાર્ય કરે છે દર રવિવારે પણ તે હોય છે આજે આની સમસ્ત ટીમ દ્વારા બહુ સારામાં સારું કાર્ય કરી અને દરેક વૈષ્ણવોને સરળતાથી આસાનથી દર્શન કરાવ્યા છે આજ રોજ માક્ષરસૂદ પાચમના દિવસે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જામનગર સ્થિત શ્રી મહાપ્રભુજીના છપ્પનમાં બેઠક જઈએ શ્રી જામનગર મહાજન ભાટિયા તરફથી અણકોટનો અણકોટ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરની જનતાએ મોટી પ્રમાણમાં દર્શનનો લાભ લીધો છે આ ઉપરાંત આજુબાજુના ગામ શહેરના પણ મોટી પ્રમાણમાં માણસો દર્શનનો લાભ લેવા આવ્યા છે જામનગર હાલાઈ ભાટિયા મહાજન સમિતિ દ્વારા એકદમ સરસ વ્યવસ્થા વ્યવસ્થાને રાખવામાં આવી છે જેથી કોઈ પણ દર્શનાર્થી કોઈ પણ વૈષ્ણવ દર્શન કર્યા વગર ના રહે બધા જ વૈષ્ણવોને કે જે બાર ગામથી પણ દર્શન કરવા આવ્યા છે અણકોટ મહોત્સવના એ લોકોને એકદમ શાંતિથી ને આરામથી દર્શન થઈ જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દર રવિવારે બહોળા પ્રમાણમાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેતા હોય છે આજ રોજ અણકોટના પ્રસંગ નિમિત્તે મોટી પ્રમાણમાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધેલો છે